હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તમે ફરી બધા આવી ગયા. મારી જ રાહ જોતા હતા ને? હું પણ તમારી જ રાહ જોતી હતી. ચલો હવે મને કહો કે આપણે આગળના પીરિયડમાં શું શીખી ગયા? કોણ કહેશે? કહો જોઈએ. હા, ચિત્રની સરખામણી કરી. બીજું શું કર્યું હતું? કહો યાદ કરો. હા, આપણે ચિત્ર પરથી વાર્તા પણ બનાવી હતી, બરાબર ને? અને બીજું કંઈક આપણે કર્યું હતું, યાદ કરો. અભિનય ગીત ગાયું હતું, બરાબર ને? તો ચલો આજે પણ આપણે એક અભિનય ગીત થી શરૂઆત કરીએ, બરાબર? તમે તૈયાર છો? મારી સાથે તમે પણ એક્શન કરજો અને અભિનય ગીત ગાજો. તો ફ્રેન્ડ્સ, તમે તો ખૂબ જલ્દી તૈયાર થઈ ગયા ને? મને લાગે છે કે તમને લોકોને અભિનય ગીત ગાવાનું ખૂબ જ ગમતું લાગે છે, બરાબર ને? તો કઈ નહીં, ચલો આપણે અભિનય ગીત ગાઈએ. પીપુડી વાળાનો પેલો તને મનીયો, પેલો તને મનીયો, ચોરી ગયો એ તો કેરીનો કરંડીયો, ચોરી ગયો એ તો કેરીનો કરંડીયો. કેરી ખવાય છે, કેરી ખવાય છે, ગોટલા ફેંકાય છે, ગોટલા ફેંકાય છે, ચોરી પકડાય છે, ચોરી પકડાય છે. મને 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 મા તનમનીઓ મૂંઝાય છે, મને 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 મા તનમનીઓ મૂંઝાય છે. પીપુડી વાળાનો પેલો તને મનીયો, પેલો તને મનીયો, ચોરી ગયો એ તો કેળાનો કરંડીયો, ચોરી ગયો એ તો કેળાનો કરંડીયો. કેળા ખવાય છે, છાલ ફેંકાય છે, ચોરી પકડાય છે. મને 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 મા તનમનીઓ મૂંઝાય છે, મને 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 મા તનમનીઓ મૂંઝાય છે. પીપુડી વાળાનો પેલો તને મનીયો, પેલો તને મનીયો, ચોરી ગયો એ તો જાંબુનો કરંડીયો, જાંબુ ખવાય છે, ઠળિયા ફેંકાય છે, જાંબુ ખવાય છે, ઠળિયા ફેંકાય છે, ચોરી પકડાય છે. મને 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 મા તનમનીઓ મૂંઝાય છે, મને 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 મા તનમનીઓ મૂંઝાય છે. પીપુડી વાળાનો પેલો તને મનીયો, પેલો તને મનીયો, ચોરી ગયો એ તો ચીકુનો કરંડીયો, ચોરી ગયો એ તો ચીકુનો કરંડીયો. ચીકુ ખવાય છે, બિયા ફેંકાય છે, ચીકુ ખવાય છે, બિયા ફેંકાય છે, ચોરી પકડાય છે, ચોરી પકડાય છે. મને 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 મા તનમનીઓ મૂંઝાય છે, મને 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 મા તનમનીઓ મૂંઝાય છે. પીપુડી વાળાનો પેલો તને મનીયો, પેલો તને મનીયો, ચોરી ગયો એ તો કેરીનો કરંડીયો. તો ફ્રેન્ડ્સ, મજા આવી ને? તમને લોકોને પણ કેરી ખૂબ જ ભાવતી લાગે છે ને? ઓકે, કેરી ખાજો, પણ તેના ગોટલા ફેંકતા નહીં, નહીં તો તમારી પણ ચોરી પકડાઈ જશે. તો ફ્રેન્ડ્સ, અભિનય ગીત પછી આવે છે એક નાનું ચિત્ર. એ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે, બરાબર? એ ચિત્રમાં શું કહેવા માંગે છે તે તમારે જોવાનું છે અને તેના વિશે આપણે થોડાક વાક્ય કહેવાના છે. તો તમે બધા ચિત્રને ધ્યાનથી જોજો. તો ફ્રેન્ડ્સ, તમને આ શેનું ચિત્ર દેખાય છે? હા, કોઈ શાળામાં પ્રયોગશાળા હોય તેનું ચિત્ર લાગે છે. તેમાં બીજું પણ કંઈ દેખાય છે? હા હા, પ્રયોગના સાધનો તો દેખાય છે, પણ એક નાનો ઉંદર અને એક બિલાડી પણ દેખાય છે. એક દિવસ બિલાડીએ પ્રયોગશાળામાં ઉંદરને જોયું. તે ઉંદરને પકડવા માટે તેની પાછળ દોડી.
એવામાં ઉંદરની નજર બિલોરી કાચ પર પડી. ઉંદરે બિલોરી કાચમાં જોયું તો તેનું પ્રતિબિંબ મોટું દેખાતું હતું. આ જોઈને બિલાડી ડરી ગઈ અને તે ભાગી ગઈ. તો ફ્રેન્ડ્સ, ચિત્ર જોઈને વાક્ય બનાવવાની મજા આવી, બરાબર ને? તમારા ઘરે ન્યૂઝપેપર આવતા હશે, પૂર્તિઓ આવતી હશે, તેમાં પણ આવા ચિત્ર આપ્યા હશે. તો તમે જોજો અને તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેન સાથે તે શેર કરજો, મજા આવશે, બરાબર? ચલો હવે આપણે એક નાની પ્રવૃત્તિ કરીએ. તમારે કરવી છે, આપણે લાસ્ટ પીરિયડમાં એક એક શબ્દની રમત રમ્યા હતા, તેવી રમત તમારે રમવી છે? ઓકે, તો થઈ જાઓ તૈયાર, આપણે રમત રમીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે શબ્દની રમત રમવા માટે તૈયાર થઈ ગયા? ચલો તો આપણે રમત શરૂ કરીએ. અહીં ચોરસ ખાનામાં કેટલા આકારો આપ્યા છે, બરાબર? પહેલા ચોરસ ખાનામાં છે ત્રિકોણ, બીજામાં કયો આકાર છે કહો જોઈએ? હા, ગોળ. પછી આ કયો આકાર છે? ચોરસ. અને આ વળી કયો આકાર છે કોણ કહેશે? હા બોલો તમે. વેરી ગુડ, અડધો ગોળ, બરાબર. અને આ કયો આકાર છે? ષટ્કોણ, સરસ, બરાબર. હવે આ આકારોની નીચે જ આ ફૂલોમાં કંઈક મૂળાક્ષર લખ્યા છે, એ પણ આપણે જોઈ લઈએ. તો ત્રિકોણની નીચે ક મૂળાક્ષર લખ્યો છે, ગોળની નીચે ગ મૂળાક્ષર લખ્યો છે, ચોરસની નીચે મ મૂળાક્ષર લખ્યો છે, અર્ધગોળની નીચે ર મૂળાક્ષર લખ્યો છે, ષટ્કોણની નીચે અળ મૂળાક્ષર લખ્યો છે. આટલું તમને ખબર પડી ગઈ ફ્રેન્ડ્સ? હવે આપણે શું કરવાનું છે તે જોઈએ. આ દરેક આકારોનો અહીં એક જૂથ બનાવ્યું છે, તેની મદદથી તમારે શબ્દ બનાવવાના છે. હું તમને એક બતાવી દઉં. અહીં કયો આકાર આવ્યો છે? ત્રિકોણ. તો અહીં જુઓ, ત્રિકોણ આકારની નીચે કયો મૂળાક્ષર લખ્યો છે? મ. ઓકે, ક. હા, ક. તો આપણે અહીં લખીશું ક. ત્રિકોણની બાજુમાં કયો આકાર આવ્યો છે? ચોરસ. તો અહીં ચોરસ જુઓ ક્યાં છે? હા, અહીં છે. તો એની નીચે ક મૂળાક્ષર આપ્યું છે? મ. તો અહીં આપણે લખીશું મ. ચોરસની બાજુમાં કયો આકાર છે? ષટ્કોણ. તો ષટ્કોણ આકારની નીચે કયો મૂળાક્ષર છે કોણ કહેશે? હા હા બોલો. વેરી ગુડ, અળ. તો અહીં આપણે લખીશું અળ. તો જો
રમત રમવાની મજા આવી ને, મને તો ખૂબ જ મજા આવી. અને એમાં પણ તમારા જેવા ભૂલકાઓ હોય અને મજા ના આવે એવું બને, ખૂબ જ મજા આવે છે. હું તો ખૂબ જ એન્જોય કરું છું અને તમે પણ કરતા હશો, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરી મળીશું. બાય.